રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ. રામ સીતારામ જા 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 ને હર હર મહાદેવ. અમારા ઘેર હે પણ આવે તો થાય તને હર હર મહાદેવ. હર હર મહાદેવ ઓલા રૂમ માં હે આકડી મળે મળી જાય ગીતો કે જા બહુ હોય કે બહુ જાજુ નહી બોલવાનું બ્રિટિશ પાસપોર્ટ આવે કે પછી બધું માનવું પડે આપડે ગમે હોય જી હોય પણ ભેગા રહેતા હોય એની ખબર પડે બીજા થોડા ખબર પડે કે પણ વાંધો નઈ તમે બધા મજામાં હે ને હવે છે ને શરદી હે અમારા નાક માંથી બોલાય થોડું મારે માણી થોડીક શરદી હે દુઃખ ને સુખ ને બધું હે ને એ કઈ કાયમી રહેતું નથી. કાયમી ન હોય કોઈ કે ને કે ના ના ભાઈ ઓહો મારે તારા દુઃખ ના ડુંગર ઈ કે હા ભાઈ હવે પડ્યા ઈ કે હવે મારે શું કરવું ઈ કેમ હે. પણ દુઃખ ના ડુંગર દરરોજ ના હોય એમ સુખી હોય ને સુખ હોય ને ત્યારે આપણે પાછા એને ભૂલે જાય એટલી એટલી પછી પાછા દુઃખ નો હે ને ભગવાન દુઃખ દે એટલે કે તમને આમ યાદ કરાવે કે હા એવું ન હોય ભગવાન ને તમે હે ને ભૂલતા નહીં એમ હું બેઠો હી કે એટલે યાદ કરાવે એટલે એ ભગવાન ની કૃપા હોય એમ. એટલે આવું બધું હાલે દોસ્તો આપ દેખીએ મેં અભી બતાયા કે ભૂત પ્રેત મેં કભી બિલી મત કીજે. યે દેખીએ યે દીયે જલાને કે લિયે દીવલ હે ઉનકે પાસ બચ્ચોં કો સહી ઢંગ સે ઉનકો પવન મિલે ઉનકો લાઇટ મિલે ઉનકે પાસ વો સબ કુછ વ્યવસ્થા નહીં હૈ. કાલી વિદ્યા મેં કુછ નહીં હૈ આપકો સિર્ફ એક ધર્મ કે સાથ સંજોડ કે રખતા હૈ ઓર વ્યક્તિ કે હાલાત આપ દેખે કુછ પરિવર્તન નહીં આતા જબ તક આપ ઉનકો હોસ્પિટલ લે જાતે હો. એ કાલી વિદ્યા કે કારણ આપ દેખીએ નીચે કી એક ઘર કી હાલાત આપ દેખીએ. એ ભાઈ જહાં પે સોતે થે હમારે ધવલ ભાઈ ઉનકા બિસ્તર આપ દેખીએ. એ કાલી વિદ્યા કા પરિણામ હૈ દેખીએ. એ તકિયા ભી નહીં હૈ એ એ એ લકડે કા પાટિયા હૈ કાલી વિદ્યા મેં જબ કોઈ વ્યક્તિ અંદર ઘુસ જાતા હૈ તો ખબર નથી પડતા એમાં ઇન્ડિયામાં તો બાબા હડ હાવ ઘેર ઘેર હાવ આવે અટાણે હે. એ આવી ગયા તો ઠીક છે વાંધો નહીં. એની બોલાય માણસો ની બોલાય કીધું કે ભાઈ હું અહીંયા સભા કરવી ને ભલે કરે એ સભા વાંધો નથી એનો કે આપણે પ્રોબ્લેમ નથી. પણ એ સભામાં એટલે માણસ 20,000 માણસની કેપેસિટીની કે કેપેસિટી નથી એમ પાછા એમ કે 20,000 ને માણસોની કેપેસિટી નથી પણ 50,000 માણસ આવી ગયા કે લે પણ તો આવું કામ કરવા દીધા આપણે કોમ્યુનિટી ને એટલી પોપ્યુલેશન છે હવે એમાં તમે રોકો કે નહીં એમ એટલું માણસ આવે તો હે. હવે એનો તમે દાખલો એક જ દાખલો દઉં હમણાં તમને એ થાય કે ના આપણે ઇન્ડિયામાં કેમ બને છે ને કારણ હું એટલે એનું કારણ આપણે બહુ જાણવા જ ન જાય ને આપણે હું તમને ફ્રાન્સનો એક દાખલો દઉં હમણાં. ફ્રાન્સમાં હમણાં 2-4-5 મહિના પહેલા જ થયું હતું
એક છોકરા ની ઇનોસન્ટલી કદાચ એને ખબર નહીં બા એટલે બહાર થી માઇગ્રેશન થઈ ગયેલો હતો ને બહાર થી આવ્યો હતો ટૂંકમાં. હવે ઓલા લોકો ને પોલીસ ને કઈક શક પડ્યો ને કઈ થયું ને એમાં ફાયરિંગ કર્યું ને એને એને ગોળી લાગી ગઈ ને ગોળી લાગી ગઈ ને ઓફ થઈ ગયો મરી ગયો. હવે એમાં જે વાયોલન્સ જે ઉપડ્યું વાયોલન્સ થયું પ્રોટેસ્ટ એમાં કેટલી જગ્યાએ નુકસાની લોકો માણસો એ કર્યું. કારણ કે હવે જો પોલીસ ની કેપેસિટી હોય કે માનો કે આપણે 2000 માણસ ને આપણે ટૂંકમાં કંટ્રોલ કરે હે ત્યાં 50,000 માણસ આવે જાય તો શું કરે પોલીસ શું કરે હે તે કેટલી બધી ત્યાં ડેમેજ કરે પ્રોપર્ટી ની કેટલી બધી જગ્યાએ લૂંટફાટ કરી હે એ બધા એ પાછા કેવા ખબર હે એને ફ્રાન્સ ના માણસો નતા બહાર થી આવે માણસો બધા માઇગ્રેશન માઇગ્રેશન વાળે એમ કર્યું. કારણ કે એમને માઇગ્રેશન વાળો ઓલું હતો ને જો છોકરા ને મરે બોલ છૂટ કર્યો ને એ માઇગ્રેશન વાળો હતો એ કે તમે છૂટ જ કેમ કરી શકો એ કે રાઈટ. એટલે આ રેડિકલાઇઝેશન આપણે રેડિકલાઇઝેશન જે વાત કરીએ ને રાઈટ આ રેડિકલાઇઝેશન એટલે આપણે ટૂંકમાં બીજાના કોકના દેહમાં જેને આપણે જેવા રીતે કરતા હોય એટલે આપણે આપણે ઇન્ડિયા વાળાની વાત નથી થતી હો આપણે આપણે આપણી તો વાત જ ન થાય ને આપણે એવું કરતા જ નથી એમ. આ તો જે કરે એની વાત થાય છે એટલે એ જે કરતા હોય સમજે છે ન સમજે તો એને ભાઈ આપણે એવું નથી કરતા પણ આપણામાં અંધશ્રદ્ધા છે એમ. આપણામાં પ્રોબ્લેમ શું છે આપણામાં આ વસ્તુ નથી એમ કે આવું કઈ વાયલન્સ કરવું એનું કરવું ને ખોટી રીતે એનું કરવું એવું નથી આપણામાં રાઈટ. એ તો કોઈ આપણે કહેતું જ નથી ને કોઈ આપણે કોઈ એવા સંસ્કાર નથી ને કોઈ એવી રીતે ઉત્તેજનાપૂર્વક એવું નથી કહ્યું કોઈ આપણે ભલે ને બાબા હોય કે ગમે હોય હે એ કોઈ કહેતા નથી એવી રીતે. પણ આપણામાં શું છે આ મોટો પ્રોબ્લેમ છે કે અંધશ્રદ્ધા અંધશ્રદ્ધામાં આપણે હેડ ફસાઈ જઈએ હેડ ને એનું કારણ શું છે એનું કારણ એક જ વસ્તુ છે કે પહેલી વસ્તુ તો એ થાય કે ગમે કે આપણે ટૂંકમાં પ્રોબ્લેમ આવે ને એટલે પ્રોબ્લેમ આવે એટલે આપણે હેડ સૌથી પહેલા તો કે ભગવાનને કે કા પ્રોબ્લેમ ભગવાનથી કામ કરવા દીધો અમને અમારે હું અમારે તકલીફ અમારે કઈ બધું સારું બધું હારા હારો વાના હું તો હારાવાના હતા ને અવસિતાનું કેમ થઈ ગયું એ કેમ એટલે ત્યાંથી પેલા ચાલુ કરીએ આપણે પછી તોય ન થતો એટલે પછી આપણે એને માનતા કરીએ માતાજીને એમાં સૌથી પેલા માતાજી વધારે આવે દેવી ને દેવતા પણ દેવી દેવીઓને વધારે આવે દેવતા ને તો થોડી ઓછી આવે પણ દેવીઓને વધારે આવે આપણે આપણે ખબર નહીં કામ હોય રામ જાણે જીવો એ હે હવે એ માનતા કરીએ ને એમાં પછી ન સાજું થાય ને પછી આ બાબા ને પછી ઓલા ઓલા કેવા ધાગા ને કેવા કે દોરા ધાગા ભૂવા પાસે જાય જવા લઈએ ને આવું બધું કરીએ એમ હે. એટલે એ ટૂંકમાં એ આખી એક ટૂંકમાં એ અંધશ્રદ્ધા છે એમ એને બીજું કઈ છે નહીં એમ એ ટોટલી અંધશ્રદ્ધા છે આવું ક્યાંય છે નહીં દુનિયામાં ક્યાંય હતું નહીં ને છે નહીં ને થાય નહીં. આ અંધશ્રદ્ધામાં આપણે એટલા બધા અંદર વ્યાઈ ગયા છે ને એમાં સ્પેશિયલી એવું નથી કે માણસો જે કઈ ઓલા બીજા અભણ હોય ને જેને કઈ ખબર નથી પડતી એટલે અભણ એટલે ટૂંકમાં એમ કે જે ભણેલા ગણેલા નથી એમ અભણ એટલે બીજું કઈ નહીં એમ સંસ્કાર તો બધા હોય પણ એને ખબર ન હોય એમ કેમ કે એના માઇન્ડ એટલો ડેવલપ નથી હોય કારણ કે કઈ એની બીજું જાણ્યું ન હોય કે કઈ દુનિયા જોઈ નહીં હોય એટલે એને થાય કે આવું બધું કરીએ પણ એના કરતા અત્યારે ભણેલા પણ પાછા એવું કરે એમ એજ્યુકેટેડ માણસો એમ ત્યારે આપણે કદું પ્રયાસ છે આમ આમ આશ્ચર્ય થાય એમ કે આશ્ચર્ય એ રીતે થાય કે આવું શું કામ તમે કરતા એમ હે કે ને કહેવાનો મતલબ કે ત્યાં તમે બાબા પાસે તમે જાહેરો તો કામ બાબા તમને દે દીધી છે બધું અહીં કે બાબા તમને કઈ ઘેર તમને બધી પૈસા જો એ બાબા પાસે એટલી શક્તિ હોય ને એટલી હોય ને તો આપણે જો એલઓસી છે ને આપણે કાશ્મીરનું એટલા ટાઈમ થી છે અહીંયા કોઈ હજી એવું કોઈ નથી કે જેને ફટ દેખે કહી દીધો ઓકે તથાસ્તુ એમ આવી જાઓ હે કોઈ આવ્યું. હવે સવારમાં સુરત દાદા ઉગે કે 5 ને અને 6 ને આપણે હા આપણે 7 વાગે લગભગ 6:30 ને 7:45 નો ટાઈમ હોય ને સવારનો એ કે ના ના આજે સુરત દાદા ને છે ને હું કહી દઉં છું આજે 10 વાગે તમારે નીકળવાનું છે કોઈ દી નીકળે હે
આવું કઈક કરે તો આપણે એમ માનીએ કે નાના ભાઈ ઓહો ચમત્કારી બાબો છે એમ. હવે આ સામાન્ય વસ્તુમાં ઈ હે ના જાદુના ખેલ હોય બધા એમ, જાદુના ખેલ હું તો એમ કહું છું રાઈટ. ને ઈ જાદુના ખેલમાં આપણે ફસાઈ જઈએ ઓલા, એ તો આપણે ઓલા ગમે નહીં આપણે જોવાને જતા જાદુગર ને ખેલ, જાદુગર ના ખેલ. હવે ઈ પણ જાદુ કરે ને, નથી કરતો ઈવન આપણે અહીંયા કોઈ પ્લેન નાખવું હોય પ્લેન ડિસએપિયર કરી દઈએ. ઈ આવ્યું તું ખબર હે, પ્લેન નાખવું તમને દેખાય નહીં એમ. યુરોપ નો એક જાદુગર હતો, પ્લેન નાખો નંબર વન હતો, પ્લેન તમને છે ને આમ દેખાય ને પછી પાછું પ્લેન નો દેખાય લ્યો. હવે આવું કરી દે, હવે આ જાદુ ના ખેલ થાય જાદુગરી કરી દે. ભાઈ એ અંધશ્રદ્ધામાં નથી કેતા કે ના ના અમે અંધશ્રદ્ધા હે, આપણે અંધશ્રદ્ધામાં ફસાઈ જઈએ એની એમ. એટલે આનામાં આમાંથી બહાર નીકળવાનું છે આપણે. ટૂંકમાં મારે કહેવાનો મતલબ આ જ વસ્તુનો છે રાઈટ. એના માટે આપણા પોતાના કર્મ રાઈટ, આપણા સંસ્કાર ને આપણા પહેલાના કંઈક બાકી હોય એ બધું કામ કરતું હોય, એની પાછળ આ બધી વસ્તુ થતી હોય એમ. જે કંઈ થતું હોય આપણને, જે કંઈ જે પરિસ્થિતિ આવતી હોય, પરિસ્થિતિ જે કંઈ પણ આવે ને એ આપણા સંસ્કાર ને લીધે આવતી હોય, આપણા પહેલાના બાકીના જો હોય ને કંઈ રાઈટ કર્મ રાઈટ, સંચિત કર્મ, એ સંચિત કર્મ આવતા હોય તો એ જે આવે ને એ ટાઈમે ત્યારે આ બધું થતું હોય એમ. એટલે એને કોઈને આપણે દોષ દેવો નહીં, કોઈને બીજું દેવું નહીં, એ પ્રારબ્ધ. કારણ કે પ્રારબ્ધ બન્યું હોય ને એના ઉપરથી, સંચિત ઉપરથી પ્રારબ્ધ બન્યું હોય, તે પ્રારબ્ધમાં પણ આ બધું આવે એમ બધું. પણ એના માટે આપણે શું કરવાનું હોય, પુરુષાર્થ કરવાનો હોય. નહીં પુરુષાર્થ કરીએ એટલે પુરુષાર્થ જો આપણો વધે જાય, પ્રારબ્ધ થી વધારે પુરુષાર્થ વધી જાય એટલે પ્રારબ્ધ ની કોઈ વેલ્યુ રહેતી નથી. ઓકે, એલડીએલ ડાઉન થઈ જવાનું. એટલે એનું કારણ જ એક જ છે કે પોઝિટિવ તમે એનર્જી છે અંદરથી જે આવતી હોય ને, પોઝિટિવ એનર્જીમાં તમે બિલીવ કરો ને પોઝિટિવ એનર્જી અંદરથી નીકળે એટલે કોઈની તાકાત નથી કે કોઈને અમે ટકી શકે. અને આ વિલ પાવર, આને કહેવાય વિલ પાવર. આપણે બીજી રીતે કહે ને કે વિલ પાવર, કે વિલ પાવર, આ વિલ પાવર એમ કે માણસનું મનોબળ એમ. હવે આ બધા જે ઇફેક્ટ કોને કરે ખબર, વધારે પડતા સૌથી ઇફેક્ટ કોને કરે, આ બધી વસ્તુ જે બાબા આ બધા જે કરતા હોય ને, આ બધા મોઢા ઉપર કે છે કે જેટલા હોય ને એ બધા નેગેટિવ અને બધા મને નાખજો લ્યો હોય કે રાઈટ, નાખો મને કે મને કઈ અસર નથી થતી ને આ તમને અસર થાય. એનો અસર એટલે એક જ થાય કે કારણ કે તમે અંદર મનોબળ તમારું નબળું છે એમ. એટલે તમારી પોઝિટિવ એનર્જી છે અંદર થી નીકળતી જ નથી, કારણ કે તમે માની જ લીધું ઓહો મણિયા થે ગું, મણિયા થે ગું, મરેગા મરેગા તો મરે જ જાય. પણ થયા કે ગમે એટલું થતું હોય તો કે કોઈ નથી થયું, કોઈ નથી થયું, કોઈ વસ્તુ નથી થવાની, થવાનું થાય હોય કે કોઈ આવે તો ખરી મારી પાસે એમ, ભાગે જાય ગમે એવું હોય ને ભાગે જાય. આને વિલ પાવર કહે ને, આ પોઝિટિવ એનર્જી. તો પોઝિટિવ એનર્જી ડેવલપ કરો ના એટલે અંધશ્રદ્ધા બંધશ્રદ્ધા ને બધું તમારું નીકળી જાય એમ. મનીષાને ખબર છે, મનીષા માંથી નીકળી થોડીક બહાર એટલે એને ખબર છે કે આ વસ્તુ એમ કે આ હકીકત છે. આનાથી વિશેષ બીજું કઈ છે નહીં રાઈટ. નહી આ મારો અનુભવ છે એમ, અનુભવ ની આ અનુભવ ની વાત કરું. હા તો આ તો છે ને, આ તો અનુભવ વગર ની વાત કરી કોઈ દી કરે નહી. ને મને આવડતી એને બીજી વાત, તો જે મારા જે લાઈફ ની અંદર જે અનુભવ થયો હોય ને, મને કઈક જે કઈક જાણવા મળ્યું હોય, જાણવા એટલે રિયલી પોતાની લાઈફ ને મારી પોતાની લાઈફ માં અનુભવ થયો હોય એની વાત હું કરું તમને. એના સિવાય મારા પાસે કઈ વાત હોય નહીં. એટલે આ વસ્તુ છે એટલે હે ને, આમાં કોઈ પણ આવા કઈ આવે ને આવા માણસો કઈ ભલે આપણે નમસ્કાર કરી લેવો ને, આપણે ક્યાં વાંધો હોય નમસ્કાર કરવા. આપણે કઈ દુશ્મન તો નથી કે આપણે કઈ નહીં મારે નાખવા કે કઈ નહીં મારે નાખવા, એમાં કઈ વસ્તુ જ નથી. પણ
અંદર થી તમે હું છે, હુ આર યુ, એમ ટીશર્ટ નિકાલ દો, પકડો તો બાર પરિસ્થિતિ નહીં હો સકતી. દોસ્તો આપ દેખીએ, મેં અભી બતાયા કે ભૂત પ્રેત મેં કભી બિલી મત કીજે, યે દેખીએ, યે દિયે જલાને કે લિયે દીવલ હૈ ઉનકે પાસ, પણ બચ્ચો કો સહી ઢંગ સે ઉનકો પવન મિલે, ઉનકો લાઇટ મિલે, ઉનકે પાસ વો સબ કુછ વ્યવસ્થા નહીં હૈ. કાલી વિદ્યા મેં કુછ નહીં હૈ, આપકો સિર્ફ એક ધર્મ કે સાથ સંજોટ કે રખતા હૈ, ઓર વ્યક્તિ કે હાલાત આપ દેખે, કુછ પરિવર્તન નહીં આતા જબ તક આપ ઉનકો હોસ્પિટલ લે જાતે હો. એ કાલી વિદ્યા કે કારણ આપ દેખીએ, નીચે કી એક ઘર કી હાલાત આપ દેખીએ, એ ભાઈ જહાં પે સોતે થે હમારે ધવલ ભાઈ, ઉનકા બિસ્તર આપ દેખીએ, એ કાલી વિદ્યા કા પરિણામ હૈ. દેખીએ, એ તકિયા ભી નહીં હૈ, એ એ એ લકડે કા પાટિયા હૈ, દેખીએ, ઇસકે ઉપર અપના સર રખ કે યે દેખીએ, ઓર યે ઉનકી યે બેડ કી વ્યવસ્થા આપ દેખીએ, નજદીક સે દેખીએ. અરે બાપ રે, યે પૂરા ટોયલેટ, યે હાલત હો જાતી હૈ કાલી વિદ્યા મેં જબ કોઈ વ્યક્તિ અંદર ઘુસ જાતા હૈ તો. પૂરા દવાન તોડ રહા હૂં મેં, ઇધર ઇન પાસ ધોઈ રહા હૂં. હા, ઇન યાર નો જો આય અંદર મિયા, એટલે તો આપણે ખબર પડે ના, એટલે આપણે કોમન સેન્સ હોવો જોઈએ. તો કઈ વાંધો ના આવે, તો એ ભંગડા ની હર મારે વાત તું કરવી હતી વાતથી, તે બસ આન્સર તમાંથી નીકળો, રાઈટ, ને નીકળી જાય હોય તો તમારો બેડો પાર. બાકી ભગવાન ની અંદર છે, આપણી અંદર જ પીડ્યો ભગવાન, કઈ બહાર નથી, બહાર ગોતવા કઈ જવું નથી, ને આપણે જવાય નહીં બહાર, બહાર જાય હોય ને તો કોઈ જડીએ નહીં, જડીએ તો અંદર થી ભળશે, એટલે અંદર છે બધું જે કઈ છે એ. એટલે એને હે ને ખોજ કરવું હોય ને તો અંદર ખોજ કરો. આપણા ભજન એટલા એટલા ભજન આપણે સાંભળીએ, એટલે સંતવાણી સાંભળીએ, રાઈટ, એટલા આપણા બધા જે આ બધા કેવા બધા જે છે ને, આપણે કેવા આપણે આ લોક ડાયરામાં બધા નત બધા વાતો કરતા, ઠીકા ઠીક ન્યુ ગઢવી ને બધા, એ બધી સાચી વાતો કરે, કોઈ ખોટી વાતો નથી કરતા કોઈ. એટલે એટલે આપણે સાંભળીએ ને છતાં આપણે એ મગજમાં કઈ નથી બેસતું, પણ વાં જાય બા બાપા હે, વાં આપણે માનતા કરવા જાય, વાં ફલાણા જગ્યાએ જાય, ટીકડી જગ્યાએ જાય, રાઈટ. એટલે એમાંથી નીકળો, બસ હું તો એ એક જ વસ્તુ કહું છું, રાઈટ. તો આપણો બેરો પાર થઈ જાય ને આપણે હે ને આ સંસાર ને હે ને આમ તરી જાય, તરી એટલે આ તરવાનો છે ટૂંકમાં, તો પછી ડૂબે જાય, ડોકર ડૂબે જાય. એટલે બસ તરતા આવી રીતે શીખવાનું, એમ નાહી કે જાવ, એટલે બસ તો નિયમમાં તમારો કોઈ તમારો નામ તો બંડરાવની કે હું તમને બધાઈ જા, અને તો અને બસ તો એ હે ને આવજો, બાય બાય, હર હર મહાદેવ.